અમરેલી, ભાવનગર અને સુરત લોકસભા બેઠક જ્યાંથી રાજકીય પાર્ટીઓના ઉમેદવારોના ફોર્મને લઈને આવ્યા મોટા સમાચાર. જી હા, નમસ્કાર, હું છું ધ્વનિ રોહિણી. એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે. અમરેલી, ભાવનગર અને સુરત લોકસભા બેઠક કે જ્યાં ઉમેદવારોના ફોર્મને લઈને વાંધા ઉઠાવવામાં આવ્યા હતા. સૌથી પહેલા વાત અમરેલી લોકસભા બેઠકની કરીએ. અમરેલી લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર છે જેનીબેન ઠુમ્મર. ભાજપે મિલકતને લઈને સવાલ ઉભા કર્યા હતા જેનીબેનની. જેનીબેને ઉમેદવારી વખતે જે એફિડેવિટ કરી હતી તેમાં મિલકત ખોટી દર્શાવી હોવાનો વાંધો ભારતીય જનતા પાર્ટી તરફથી ઉઠાવવામાં આવ્યો હતો. જો કે આજે ફોર્મ ચકાસણી વખતે જેનીબેન ઠુમ્મરનું ફોર્મ માન્ય રહ્યું છે, એટલે કે તેઓ ઉમેદવારી કરી શકશે લોકસભા બેઠક ઉપર અમરેલી વિસ્તારમાં. પણ કોંગ્રેસ માટે અમરેલીથી આ સારા સમાચાર. જેનીબેન ઠુમ્મરે પૂર્વ સાંસદના દીકરી છે. વીરજી ઠુમ્મર પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે, તેઓ પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે, અને વીરજી ઠુમ્મરના દીકરી છે જેનીબેન ઠુમ્મર, જેઓ વિદ્યાર્થી કાળથી રાજનીતિમાં છે. એમ કહી શકાય કે જેનીબેનના લોહીમાં રાજકારણ છે. વાત હવે ભાવનગર લોકસભા બેઠકની કરીએ. ભાવનગર લોકસભા વિસ્તાર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો વિસ્તાર, તેમનું વતન છે ભાવનગર. ગોહિલ વાર્ડ તરીકે ભાવનગર ઓળખાય છે. શક્તિસિંહ ગોહિલ જે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે, છતાં ભાવનગર લોકસભા બેઠક ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીને આપવામાં આવી. ઉમેશભાઈ મકવાણા બોટાદથી ધારાસભ્ય છે અને ભાવનગર લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના તેઓ ઉમેદવાર છે. તેમના શૈક્ષણિક લાયકાતને લઈને કેટલાક સવાલો હતા જે ભાજપે ઉઠાવ્યા હતા જ્યારે ઉમેદવારી કરી ઉમેશ મકવાણાએ, ત્યારે તેમણે શૈક્ષણિક લાયકાત સહિત 3 જેટલા મુદ્દાઓ હતા એ તેમના ફોર્મમાં ટાંક્યા હતા. હવે એ જ મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટીએ વાંધો ઉઠાવ્યો હતો. જો કે અહીંયાથી પણ કોંગ્રેસ માટે રાહતના સમાચાર એ આવ્યા કે ઉમેશ મકવાણાનું ફોર્મ પણ માન્ય રહ્યું છે. પણ સૌથી મોટો ઝટકો જે આ કોંગ્રેસને લાગ્યો એ છે સુરત લોકસભા બેઠક. સુરત લોકસભા બેઠક હાઈ વોલ્ટેજ ડ્રામા રહ્યો. ભારતીય જનતા પાર્ટીએ મુકેશ દલાલ, જે પ્યોર સુરતી માણસ છે, વર્ષોથી સુરતમાં જ રહ્યા છે અને સુરતમાં જ વસ્યા છે, મુકેશ દલાલને ભાજપે મેદાનમાં ઉતાર્યા. કોંગ્રેસે મૂળ અમરેલીના પણ વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલા નિલેશ કુંભાણીને ટિકિટ આપી છે. હવે નિલેશ કુંભાણીએ ફોર્મ ભર્યું, ઉમેદવારી કરી ત્યારે તેમાં ટેકેદારોની સાઇન હોય. નિલેશ કુંભાણીએ 3 ફોર્મ ભર્યા, એ મુજબ 3 ટેકેદાર તેમના હતા. ટ્વિસ્ટ આખો ત્યારે આવ્યો જ્યારે 3 ટેકેદારોએ ગઈકાલે એફિડેવિટ કરી કે ટેકેદાર તરીકે નિલેશ કુંભાણીના ફોર્મમાં અમારી સાઇન નથી. બસ ત્યારથી હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો. શનિવારે સવારે વાંધો ઉઠાવવામાં આવ્યો. 11 વાગે ભાજપે વાંધો ઉઠાવ્યો આ મામલે. 1 વાગે સુનાવણી થઈ. 3:30 વાગ્યા સુધી કોંગ્રેસ ઉમેદવારને આ વાતની જાણ નહોતી. 3:30 વાગે અમે નિલેશ કુંભાણીને સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે મને હજી જસ્ટ ખબર પડી છે શું થઈ રહ્યું છે, હું આપને થોડી વાર પછી જણાવીશ. આખો રાજકીય ડ્રામા ચાલ્યો. 4 વાગે કલેક્ટરની હાજરીમાં સુનાવણી થઈ અને નક્કી થયું કે આજે સવારે 9 વાગ્યા સુધીનો સમય તમને આપવામાં આવે છે, ટેકેદારોને હાજર કરો. 9 વાગ્યા ત્યારથી રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો. ઘર્ષણના પણ દ્રશ્યો અમે જોયા, આક્ષેપ પ્રતિ આક્ષેપના નિવેદનો પણ અમે સાંભળ્યા. આખરે નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય રહ્યું. આ સૌથી મોટા સમાચાર, કેમ કે સુરત લોકસભા મત વિસ્તાર ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી ગઢ રહ્યો છે. સુરત જિલ્લાની લગભગ તમામ વિધાનસભાઓ છે એ ભારતીય જનતા પાર્ટી પાસે જ છે. પણ અહીંયા સૌથી મોટો સવાલ નિલેશ કુંભાણીની ઉમેદવારીને લઈને ભાજપે ઉઠાવ્યો અને ભાજપના પક્ષમાં ચુકાદો પણ આવ્યો કે નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય રહ્યું. એટલે સીધી રીતે 26માંથી 2 લોકસભા બેઠક એવી છે જે કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ઇન્ડિયા ગઠબંધન હેઠળ આપી છે. 1 લોકસભા બેઠક એટલે કે સુરત લોકસભા બેઠક, ત્યાં તો ચૂંટણી લડ્યા વગર જ કોંગ્રેસ હારી ગઈ. હવે સ્વાભાવિક રીતે જ્યારે નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય રહ્યું છે એટલે પ્રતિ આક્ષેપ અને આક્ષેપોનો દોર શરૂ થઈ જાય, ખૂબ જ સ્વાભાવિક વસ્તુ છે. આ ખુદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યા કે આ તો ભારતીય જનતા પાર્ટીનું પ્લાન્ડ ષડયંત્ર છે, આખા પ્લાનિંગ સાથે ષડયંત્રને પાર પાડવામાં આવ્યું છે. કોંગ્રેસ પાસે હવે કોર્ટમાં જવાનો એક રસ્તો છે.
પણ સમય ઘણો ઓછો છે. 7મી તારીખે મતદાન થવાનું છે અને પહેલાં ખૂબ લાંબી પ્રોસેસમાંથી કોંગ્રેસને પસાર થવાનું છે. કોંગ્રેસનું આ મુદ્દે શું સ્ટેન્ડ રહેશે એ પછી ખબર પડશે. પણ આ સૌથી મોટા સમાચાર, ભલે અમરેલી અને ભાવનગરથી કોંગ્રેસ માટે રાહતના સમાચાર આવ્યા હોય, પણ સુરત લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસને આ મોટો ઝટકો. અચ્છા, નિલેશ કુંભાણી જે મૂળ અમરેલીના છે અને જ્યારે પાટીદાર અનામત આંદોલન એકદમ ટોપ ગિયરમાં ચાલતું હતું ત્યારે નિલેશ કુંભાણીની ખૂબ સક્રિય ભૂમિકા રહી હતી. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પાટીદાર આંદોલનની સૌથી વધારે અસર ક્યાંય થઈ હોય તો એ છે સુરત, અને સુરતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં સૌરાષ્ટ્રવાસી પાટીદારો વસે છે. નિલેશ કુંભાણીને ટિકિટ આપવાનું એક કારણ એ પણ હતું કે તેઓ સૌરાષ્ટ્રના છે, અમરેલીમાંથી આવે છે, અને ઘણા બધા એવા પાટીદારો છે જે સૌરાષ્ટ્રમાંથી આવીને સુરતમાં વસ્યા છે, અને એટલે જ કોંગ્રેસે નિલેશ કુંભાણીને મેદાનમાં ઉતાર્યા હતા. પણ હવે તેમનું ફોર્મ અમાન્ય રહ્યું છે. હવે કોંગ્રેસનું શું સ્ટેન્ડ રહેશે એ ભવિષ્યમાં ખબર પડશે. પણ આપનું સ્ટેન્ડ ક્લિયર હોવું જોઈએ. 7 મે મતદાન કરવાનું છે. માત્ર 10 મિનિટ તમારે દેશ માટે આપવાની છે. આપની 10 મિનિટ, આપનો એક મત ભવિષ્ય બદલી શકે છે. એટલે 7મી તારીખે મતદાન કરવાનું ન ચૂકતા. આવા જ મોટા સમાચારો માટે આપ અમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ ફોલો કરી શકો છો. અમે દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર છીએ. અને લાઈવ સમાચારો માટે યુટ્યુબ ઉપર ABP અસ્મિતા આપ જોવાનું ન ચૂકતા.